उल्टा वड़ापाव तो चालो बनावानो शुरू करिए। वड़ापाव बनावा माटे सौ प्रथम अहीं आपणे बनावी लईए लसणनी सूकी चटणी। सौ प्रथम एक टेबल स्पून तेल, तेल गरम था एटले एमां 8 થી 10 મે લસણની કણી અને એક ટુકડો આદુનો લીધેલો છે કરશું। એક ચમચી સૂકા ધાણા, અડધી ચમચી જેટલું જીરું, સતત હલાવતા રહેશું। 2 ચમચી જેટલું અહીંયા સૂકું ટોપરાનું બુરું લીધેલું છે એડ કરશું। 2 ચમચી જેટલા તલ લીધા છે શેકીને, 2 ચમચી ખારી તી, 1 આંચ એકદમ ધીમી જ રાખવાની છે। બધા મસાલાને 1 થી 1.5 મિનિટ સુધી શેકી લેવાના છે। આપણા બધા જ મસાલા શેકાઈ ગયા છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે આપણે આ મસાલામાં સૂકા મસાલા બધા એડ કરવાના છે। અહીંયા મેં 1 ચમચી મરચું પાવડર લીધેલો છે, આ કાશ્મીરી મરચું છે, આમાં કાશ્મીરી મરચું જ યુઝ કરવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હિંગ, 1.5 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર, 1/2 ચમચી મિક્સર જારમાં લઈ પીસી લેવાના છે। આપણો લસણ નો મસાલો પીસાઈ ગયો છે, હવે આપણે લીલી ચટણી બનાવી લઈએ। લીલી ચટણી બનાવવા માટે અહીંયા આપણે લેવાનું છે મરચી, આદુ, 15 થી 20 ફુદીનાના પત્તા, લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાંડ અને 1/2 લીંબુ। હવે આપણે આને પીસી લેવાનું છે। હવે આપણે લીલી ચટણી પીસાઈ ગઈ છે, હવે આપણે બટેકા વડાનો મસાલો બનાવી લઈએ। બટેકા વડાનો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા એક પેનમાં આપણે તેલ મૂકીશું। 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ, રાઈ ફૂટી જાય એટલે 1/2 ચમચી જેટલું જીરું, લીમડાના પત્તા, આદુ મરચા લસણની પેસ્ટ, સૂકા ધાણા 1 ચમચી લીધા છે, એક ચમચી જેટલી કસૂરી મેથી, કસૂરી મેથી થી બટાકા વડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, 1/2 ચમચી જેટલી વરિયાળી, 1/2 ચમચી જેટલા તીખા ને ઝીણા ઝીણા ખાંડીને લીધેલા છે, 1/2 ચમચી મસાલો બનાવવાની જ ખૂબી છે। આ મસાલો બરાબર સકાય જાય 1/2 ચમચી જેટલી હિંગ, 1/2 ચમચી હળદર, મસાલો બરાબર શેકાઈ ગયો છે। હવે અહીંયા મેં 250 ગ્રામ જેટલા બટેકા લીધેલા છે બાફેલા, તે એડ કરશું। પ્રમાણે મીઠું નાખશું, હવે આપણો મસાલો બની ગયો છે। ગેસની ફ્લેમ બંધ કરી મસાલાને નીચે ઉતારી લઈએ। ઘણા ચોપ કરેલા લીલા ધાણા એડ કરશું,
હવે આ મસાલાને બરાબર હલાવી આના લુવા તૈયાર કરી લેશું। આમાંથી આપણે બે રેસીપી બનાવવાની છે, ઉલટા વડાપાઉં અને વડાપાઉં। તો વડાપાઉં બનાવવા માટે અહીંયા આપણે 5 થી 6 બટાકા વડા બનાવી લઈએ। બટાકા વડા બનાવવા માટે આપણે બટેકાની ગોળી તૈયાર છે। હવે ઉલટા વડાપાઉંનો મસાલો કમ્પ્લીટ કરી લઈએ। હવે આપણું ઉલટું વડાપાઉં બનાવી લઈએ। સૌ પ્રથમ આની અંદર આપણે જે લીલી ચટણી બનાવી છે તે જો પડવાની છે, અને બીજા ભાગમાં લાલ ચટણી, અને અહીંયા આપણે જે સૂકા લસણનો મસાલો બનાવ્યો છે તે અંદર એડ કરવાનો છે। આની અંદર તૈયાર કરેલો બટાકા વડાનો મસાલો, હવે વડાને તળવા માટે આપણે તેલ મૂકી દઈએ। બટાકા વડાનું બેટર બનાવી લઈએ। ચપટી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, પાણી એડ કરશું। આ બેટર બહુ પતલું નથી કરવાનું। હવે આમાં થોડો ખાવાનો સોડા એડ કરશું, અડધું લીંબુ, હવે આપણું બેટર તૈયાર છે, ચાલો વડા બનાવી લઈએ। આજે આપણે એક સરખી બધી જ સામગ્રીમાંથી બે રેસીપી બનાવવાની છે, વડાપાઉં અને ઉલટા વડાપાઉં। તમે જોઈ શકો છો આપણા વડા તૈયાર છે। આપણા વડા બનીને તૈયાર છે, હવે આને આપણે કાઢી લઈએ। આપણે ઉલટા વડાપાઉંને તળી લઈએ। આપણે આ તૈયાર કરેલા પાઉંને જ મસાલામાં ડીપ કરી અને તેલમાં નાખવાનું છે। હવે આપણે પાઉંને પલટાવી લેવાનું છે। ઉલટું વડાપાઉં બની ગયું છે, અને એક ડીશમાં કાઢી લઈએ। તમે જોઈ શકો છો આ વડાપાઉં જેટલું દેખાવમાં સરસ છે એટલું સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે। તમે ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો। હવે ઉલટા વડાપાઉં બની ગયા છે, હવે આપણે વડાપાઉં બનાવી લઈએ। સૌ પ્રથમ પાઉંને વચ્ચેથી ખોલી લેવાનું છે, તૈયાર કરેલી ગ્રીન ચટણી એડ કરશું, તૈયાર કરેલું સૂકા લસણનો મસાલો એડ કરશું, હવે અંદર વડું મૂકશું। તૈયાર છે આપણી એક જ સામગ્રીમાંથી બનતી બે વાનગી, એટલે કે રેસીપી ઉલટા વડાપાઉં અને વડાપાઉં। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ થ્રી હેલ્ધી ફૂડને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે। જય સ્વામિનારાયણ।